રાજ્યભરમાં વિવિધ ધાર્મિક યાત્રાધામોમાં અપાતા પ્રસાદ તેમજ ભોજનાલયમાં હવે ગુણવત્તા સભર પ્રસાદ અને ભોજન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમો અમલી બનશે. દિલ્હી સ્થિત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયા તેમજ રાજ્ય સરકારના ફૂડ વિભાગ સાથે સોમનાથના સાગર દર્શન ખાતે સેમિનાર ખાતે માર્ગદર્શન અપાયું હતું, જેમાં રાજ્યના વિવિધ ધાર્મિક તીર્થ સ્થાનોના સંચાલકો, હોદ્દેદારો તેમજ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓને સ્લાઇડ શો પ્રોજેક્ટ તેમજ મૌખિક સમજણ આપી અને આવનાર સમયમાં તમામ ધાર્મિક તીર્થ સ્થાનો પર મંદિર, ગુરુદ્વારા, મસ્જિદો તેમજ ચર્ચોમાં જ્યાં પણ પ્રસાદ ભોજનની વ્યવસ્થાઓ છે તેવા સ્થળે હવેથી ગમે તેવું હલકી ગુણવત્તાવાળું ભોજન કે પ્રસાદ આપી નહીં શકાય. આવા સ્થાનો પર સતત માર્ગદર્શન, સૂચન અને ચેકિંગ પણ કરાશે. સાથે આવા સ્થળો પર ફૂડ સેફ્ટી લાયસન્સો પણ લેવાના રહેશે તેવી માહિતી દિલ્હી અને ગાંધીનગરની ઉપસ્થિતિમાં રહેલા અધિકારીઓએ સમગ્ર રાજ્યના તીર્થ સંચાલકો અધિકારીઓને સમજણ સાથે માર્ગદર્શનના સેમિનારમાં આપ્યું હતું. અહીંયા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગર દર્શનની અંદર એનું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મોટાભાગના ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવેલા છે અને આનું ઉદ્દેશ્ય છે કે જે યાત્રાળુઓ છે, જે ધર્મમાં માનનારા છે અને જે પ્રસાદી લે છે, એ તમામને શુદ્ધ વાતાવરણમાં સારી રીતે સારા રો મટીરિયલમાંથી બનેલું પ્રસાદ પહોંચવો જોઈએ અને સારી સ્થિતિમાં પહોંચવું જોઈએ, એનું મેઇન ઉદ્દેશ્ય. કોના દ્વારા આયોજન, કોણ કોણ આવ્યું છે? આ આયોજન ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે. ભારત સરકાર તરફથી ત્યાંના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડાયરેક્ટર આવેલા છે અને ગુજરાત સરકારની મારી સાથે મારા ડેઝિગ્નેટ ઓફિસર તથા ગીર સોમનાથ જિલ્લાના ફૂડ ડેઝિગ્નેટ ઓફિસર તથા ફૂડ સેફ્ટી ઓફિસર હાજર રહેલા. ભોગ કા મતલબ હૈ બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ગોડ. યે એક ઇનિશિયેટિવ હૈ FSSAI કા, જિસકે થ્રુ હમ જીતને ભી પ્લેસિસ ઓફ વર્શિપ હૈ વહાં પર જો પ્રસાદ બનતા હૈ ઉસકી સેફ્ટી, ઉસકી હાઇજેનિક કા હમ ધ્યાન રખેંગે ઓર લોગો મેં અવેરનેસ ફેલાએંગે તાકી વો એક અચ્છા ઓર શુદ્ધ પ્રસાદ બના કે લોગોં કો સર્વ કર સકે. લોગોં ને આજ 50% 60% તો લોગોં ને થોડી ઇસકે બારે મેં, ઇસ પ્રોજેક્ટ કે બારે મેં જાનકારી લે લી હૈ ઓર વો અપને ટેમ્પલ મેં જાયેંગે, અપને હાયર અથોરિટી સે બાત કરેંગે ઓર કુછ કુછ ટેમ્પલ કે લોગોં ને હમે યે ઇન્ટરેસ્ટ દિખાયા હૈ કે વો ચાહતે હૈ કે ઉનકે કિચન મેં ઓડિટ હો ઓર વહાં પે જાકે હમ ઉન્હે બતાયેં કે ક્યા ક્યા કમિયાં હૈ ઓર કૈસે ઉનકો સુધારા જાય. હમ જો હૈ સર ઓલરેડી બહુ સારી વર્કશોપ ઓર ટ્રેનિંગ કર રહે હૈ, હમ યહી અવેરનેસ સબ જગહ ફેલાએંગે ઓર સબ જગહ ટ્રેનિંગ કા મોટો હી યહી હૈ કે જીતને ભી હેન્ડલર્સ હૈ ઉનકો યે સમજાના કે હમે કિસી કો વો નહીં કરના, હમ ઉનકે સેફ્ટી, ઉનકે મતલબ એડવાન્ટેજ કે લિયે હી કર રહે હૈ તાકિ ઉનકા પ્રસાદ જો હૈ હર જગહ પે યે જાના જાય કે બહુત હી શુદ્ધ હૈ, સેફ્ટી ઓર હાઇજેનિક મેજર્સ લેકે બનાયા ગયા હૈ. વિવિધ સંપ્રદાયો, ધર્મોના સ્થળો પર અપાતા પ્રસાદ, ભોગ, ભોજન, નાસ્તો વગેરે બનાવનારા, વિતરણ કરનારાઓ તેમજ તેવી ગુણવત્તા અને તેમજ શુદ્ધતા બાબતે તમામને માર્ગદર્શન આપ્યું છે. સાથે લોકો અહીંથી આસ્થા અને શ્રદ્ધા સાથે લેતા ભોજન, પ્રસાદ વગેરે બાબતે જાગૃત ન હોવાથી ગમે તેવી વસ્તુઓ વાપરતા હોય ત્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત સ્થળો પર અમલવારી કરાઈ રહી છે. ત્યારે રસોડાથી લઈ સ્ટોરરૂમ, રસોઈ બનાવવાના સમયથી જરૂરી સાવધાની બાબતે તમામને માર્ગદર્શન સૂચનો અપાયા છે, તેમજ અમારા દ્વારા સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગ પણ થશે. સાથે લાયસન્સો પણ તમામે લેવાના રહેશે અને તેમાં ભૂલ કે અમલ ન કરનારાઓની સજા પણ જરૂરથી કરાશે. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.